કેવીન એકલા યુટ્યુબ ચેનલમાં આ શેરી મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ આઠમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ નંબર એક પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન જે મિત્રો આપણે જે નવી સ્વાધ્ય પથ્થિ આપેલી છે તેમાં ભાગ નંબર એકમાં પાના નંબર એકસો આઠથી એકસો તેર ઉપર તમને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ કરીને તમે ચેનલમાં નવા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન પાઠ નંબર એકની અંદર આપણે મિત્રો આપણે આટલું જાણીએ છીએ કે ખેતીના ઓજારોની પરિચિત છીએ સિંચાઈ પદ્ધતિથી પરિચિત છીએ ખાતરની જરૂરિયાત જાણીએ છીએ અને પશુપાલન વિશે પણ જાણકારી ધરાવીએ છીએ એના આધારે આપણે અહીંયા મિત્રો આપણું સોલ્યુશન જોવાના છીએ સૌપ્રથમ વિકલ્પ આધારિત પ્રશ્નો છે પહેલું છે આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો આપણે જવાબ આવશે કલ્ટિવેટર બીજું છે વૈદિક ભાઈ જમીનની ફળદ્રુપતા જાળવા નીચે પૈકી કયા ખાતરનો વધુ ઉપયોગ કરશે તો આપણે જવાબ આવશે કમ્પોસ્ટ ખાતરનો હવે આપણે નીચેના પ્રશ્નોના ઉત્તર આપવાના છે જેમાં ત્રીજો પ્રશ્ન છે કે ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં સાનો ઉપયોગ કરતો હતો તો આપણે જવાબ લખીએ કે ખેતીની શરૂઆત થઈ તે પહેલાં મનુષ્ય ખોરાકમાં મુખ્યત્વે માંસ અને માછલીનો ઉપયોગ કરતો સાથે શાકભાજી અને ફળ વનસ્પતિ પદાર્થનો પણ ઉપયોગ કરતા ચોથો પ્રશ્ન છે મિત્રો નીચેની લાક્ષણિકતાઓના આધારે પાકના પ્રકારોનું વર્ગીકરણ કરવાનું છે પહેલું છે આ પાક વરસાદની ઋતુમાં થાય તો એને ખરીફ પાક કહેવાય બીજું આ પાકનો સમયગાળો ઓક્ટોમ્બરથી માર્ચ સુધીનો છે તો મિત્રો શિયાળાની અંદર ઓક્ટોમ્બરથી માર્ચ સુધીનો હોય અને શિયાળામાં પાક થાય એને રવિ પાક કહેવાય ત્રીજું ડાંગર મકાઈ અને સોયાબીન મારા પાકના ઉદાહરણો છે મિત્રો ડાંગર મકાઈ અને સોયાબીન ચોમાસામાં થાય અને ચોમાસામાં જે પાક થાય તેને ખરીફ પાક કહેવાય ચોથું આ પાક શિયાળાની ઋતુમાં થાય છે તો રવિ પાકો છે એ શિયાળાની ઋતુમાં થાય પાંચમું જે આ પાકને સમયગાળો જૂનથી સપ્ટેમ્બર સુધીનો છે તો જવાબ આવશે ખરીફ પાક બરાબર જે મિત્રો જૂનથી સપ્ટેમ્બરમાં ચોમાસું હોય છે બરાબર અને ચોમાસામાં ખરીફ પાકનું ઉત્પાદન થતું હોય છે છઠ્ઠું છે ચણા વટાણા અને ઘઉં મારા પાકના ઉદાહરણો છે તો જાયદ પાક જે ઉનાળામાં થતો હોય છે બરાબર ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન પાંચ જમીનનું ખેડાણ કરવું શા માટે જરૂરી છે જમીનનું મિત્રો ખેડાણ કરવાથી જમીનની માટી ઉપર નીચે થાય છે તેથી જમીનમાં હવાની અવર જવર વધે છે અને પોચી બને છે છ કઈ સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થાય છે તો મિત્રો ટપક સિંચાઈ પદ્ધતિમાં પાણીનો બચાવ થતો હોય છે સાત રણપ્રદેશમાં સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે તો રણપ્રદેશમાં સિંચાઈ માટે મિત્રો ટપક સિંચાઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે આઠ નાશકનો છંટકાવ શા માટે કરવો જોઈએ મિત્રો ખેતરમાં પાક સાથે બિનજરૂરી છોડ જે નીંદણ વધારે પ્રમાણમાં ઊગી નીકળે ત્યારે તે નાશકનો છંટકાવ કરી શકાય છે નવ નાશકના છંટકાવ વખતે ખેડૂતે કઈ કાળજી રાખવી જોઈએ જરૂરી છે તો જવાબ કે નાશક દવાઓ માનવ શરીર માટે ખૂબ જ નુકસાનકારક હોવાથી શરીરને ઢાંકીને આંખ પર ચશ્મા અને માસ્ક પહેરીને તેનો છંટકાવ કરવો જોઈએ દસ કમ્બાઈન મશીનનો ઉપયોગ જણાવો તો મિત્રો પાકને કાઢવામાં કાપવામાં અને તેમાંથી બીજ કે દાણા મિત્રો કણસલા હોય છે એમાંથી અલગ કરવા માટે કમ્બાઈન મશીનનો ઉપયોગ થાય છે અગિયાર પડતર જમીનમાં ખેતી કરવા તમે કઈ ખેત પદ્ધતિનો અપનાવશો તો મિત્રો આપણે પડતર જમીનની ખેતી કરવા માટે પરંપરાગત જે ખેત પદ્ધતિઓ છે એ આપણે અપનાવીશું બાર અનાજ સંગ્રહ માટે લીમડાના સૂકાપાન શા માટે વપરાય છે તો મિત્રો અનાજ સંગ્રહ કરવા માટે લીમડાના સૂકા પાન એટલા માટે વપરાય છે કે તેનાથી અનાજ સડતું નથી અને લાંબો સમય તેને ચાળવી શકાય છે તેર ખેતરમાં કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતાવહ છે શા માટે વૈજ્ઞાનિક કારણ સાથે સમજૂતી આપો જવાબ ખેતરમાં મિત્રો કુદરતી ખાતરનો ઉપયોગ કરવો હિતા છે કારણ કે કુદરતી ખાતર લાંબા સમય સુધી જમીનમાં રહે છે ને લાંબા સમય જમીનને નુકસાન કરતું નથી આથી ખેતરમાં કુદરતી અનાજના સંગ્રહ પહેલા અને સૂકવામાં ન આવે તો ભેજના કારણે અનાજ સૂક્ષ્મજીવોના કારણે કારણે મિત્રો સળી જતું હોય છે અનાજના સૂકવી ભેજનું પ્રમાણ ઘટે છે લાંબો સમય ટકી શકે છે તેથી અનાજનો સંગ્રહ પહેલા બીજને તાપમાં મૂકવામાં આવે છે પંદર માધાભાઈ સાપુતારા વિસ્તારમાં રહે છે તો તેમની માટે સિંચાઈની કઈ પદ્ધતિ વધુ ઉપયોગી છે તો મિત્રો સાપુતારામાં સિંચાઈ માટે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરાય છે કારણ કે ત્યાં ભેજ અને વરસાદી વાતાવરણ હોવાથી પાકને પાણીની જરૂર ઓછી હોય છે સોળ નિમિષભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખેતી કરવા માગે છે આ માટે એક ખરીફ પાક અને એક રવિ પાકનું ઉદાહરણ આપો જેથી તેમનું જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે તો મિત્રો નિમિષભાઈ પોતાના ખેતરમાં પાકની ફેરબદલી દ્વારા ખરીફ પાક તરીકે મકાઈ વાવી શકે છે અને રવિ પાક તરીકે ઘઉં વાવી શકે છે આમ કરવાથી નાઇટ્રોજનનું પ્રમાણ જળવાઈ રહે છે સત્તર અનુકૂળ ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં યથાર્થભાઈનો પાક નિષ્ફળ જાય છે આ માટે કોઈપણ ત્રણ કારણો ક્યાં હોઈ શકે મિત્રો પાક નિષ્ફળ થવાના કારણો આપણે અહીંયા નીચે મુજબ લખી શકીએ જેમાં પેલું છે વાતાવરણમાં ભેજ અને વરસાદનું પ્રમાણ હોવાથી બરાબર બીજું પાક સાથે ઉગી નીકળતા નિંદામણને કારણે અને ત્રીજું ખેતર ફરતે પાણી પાણીઓથી રક્ષણ ન હોવાથી બરાબર અઢારમું છે વેદભાઈ ખેતરમાં જોત ફાલ અને સાફ જેવા ભાગો ધરાવતા સાધનોની મદદ મદદથી કામ કરી રહ્યા છે તો આ ક્યુ સાધન હશે અને ક્યુ કામ કરી રહ્યા હશે મિત્રો વેદભાઈ હળનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે હળ જમીન ખેડવા ખાતર ભેળવવા અને નીંદણ કરવા દૂર કરવા માટે ઉપયોગ કરે છે ઓગણીસમો પ્રશ્ન છે નીચે આપેલી અભ્યાસ કરી તેમાં વપરાતા સાધનો ઓળખાવો તો મિત્રો અહીંયા એક્સ છે કમ્બેન બરાબર કમ્બાઈન આવશે અને વાયમાં માં આવશે મિત્રો કમ્બાઈન અને જેડમાં આવશે બરાબર

વળી પોચી માટી જમીનમાં અળસિયા અને સૂક્ષ્મજીવોની વૃદ્ધિમાં પણ સહાયક છે એકવીસમાં પ્રશ્ન રાહુલને તેના ઘરે ગાય પાળવા માંગે છે તો તેને કઈ કઈ કાળજી રાખવી જોઈએ મિત્રો ગાયને સમયસર ઘાસ અને ખોરાક આપવો ગાયની સમયરે નવરાવીને સમયસર સાફ સફાઈ કરવી જોઈએ ગમાણમાંથી ગાયના મળમૂત્રની નિકાલ કરવી જોઈએ અને ઉનાળામાં ગરમીના લાગે તે માટે પંખા મૂકવા જોઈએ હવે આપણે અહીંયા પ્રોજેક્ટ કાર્ય કરવાનું છે મિત્રો બાવીસમો પ્રશ્ન છે કે આપની શાળામાં વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતાં કચરાનું ખાતર બનાવવામાં વ્યવસ્થાપન માટે તમે કેવા પગલાં લેશો તેનું વર્ણન કરવાનું છે તો મિત્રો શાળામાંથી એવો કચરો ભેગો કરીશું જે કુદરતી રીતે વિઘટનીય હોતા હોય અને વનસ્પતિના પાંદડા વળી ડાળી અને ફળ અને શાકભાજીની છાલને ભેગી કરી તેને ખાંડમાં દાટી બરાબર ખાડામાં મિત્રો અહીંયા ખાડામાં દાટી સડવા દઈ ખાતર બનાવીશું તેવીસમું છે તમારા વિસ્તારમાં ખેતરોની મુલાકાત લઈ કયા પાક માટે કેવી સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય તે નોંધો તો અમારા વિસ્તારમાં મિત્રો ઘઉં કપાસ શેરડી અને મગફળી જેવા પાક લેવામાં આવે છે તેની માટે ટપક સિંચાઈ પદ્ધતિ અને ધોરિયા સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે ચોવીસમું છે વિવિધ ખેત ઓજારોની યાદી તૈયાર કરી મિત્રો કોઈપણ પણ ત્રણ ઓજારોના નામ લખવાના છે મિત્રો બજારમાં જોઈએ તો હળ સમાર ખુરપી દાંતળું વગેરે હળ તો ખેતરને ખેડવા માટે દાંતડું પાકને મિત્રો લણવા માટે અને પીઓ તો નિંદણને દૂર કરવા માટે તો આ વાત કરીએ આપણે મિત્રો તમારા પાર્ટ નંબર પહેલાંની સંપૂર્ણ સોલ્યુશન આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ન ભૂલતા